જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે આપણે લોયાધામના આંગણે પધારી ચૂક્યા છીએ. ચમત્કારી ઘણા બધા વ્યક્તિઓ અને ઘણી બધી વાર આપણે સાંભળ્યું છે કે ચમત્કાર થતા હોય છે, તો આજે લોયા ગામના આંગણે ગામના જ ભગત કે જેમને હનુમાન દાદાના ચમત્કાર થયા છે, તો એ ચમત્કાર વિશે આજે આપણે જાણવા આવ્યા છીએ, અથવા આના દ્વારા આપણામાં પણ કેટલો ફાયદો અથવા આપણા પણ કામ કેવી રીતે સિદ્ધ થાય એ પણ આપણે આજે જોઈશું. તો ભગત, તમે અહીંયા ગામમાં રહો છો, તમે અહીંયા આવો છો, તો તમને હનુમાનજીનો કયો સાક્ષાત્કાર એવો થયો કે જે બધા વ્યક્તિઓ સુધી અમે વાત આપણે પહોંચાડી શકીએ? હું અહીંયા આ દાદાના આંગણે ઘણા વાર આવ્યો. આ ગોપાળાનંદ મોટા યોગાનંદ સ્વામીના પધરાયેલા દાદા પ્રસાદીના છે, એના દાદા બહુ સમજકારી છે, અને દાદા જે સંકલ્પ લોકો કરે છે એના આપોઆપ પૂરા કરે છે. અને દાદા મને પણ એક સમજકાર થયો છે આપોઆપ, કે ભાઈ મારા ભીતણ બે પકડાઈ ગયા હતા, તો દાદાએ મેં સંકલ્પ કર્યો, દાદાએ મને આપોઆપ સંકલ્પ પૂરો કરી દીધો. એટલે દાદાને મને ખૂબ દાદામાં વિશ્વાસ છે, જે દુનિયાના લોકો આવશે એના સંકલ્પ દાદા પૂરા કરે છે. તો આ દુનિયામાં આપણું ખાસ અમે હરિભક્તોને કહેવાનું કે દાદા ખાસ સંકલ્પ જે સંકલ્પ કરશે એના સંકલ્પ પૂરા કરશે દાદા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો તમને બધાને આઈડિયા આવી ગયો, ખબર પડી ગઈ, જેટલા હરિભગત છે જે કોઈ પણ આવે છે આ ચમત્કાર વિશે, આવા ઘણા બધા વ્યક્તિઓને ચમત્કારો થયા છે, તો આવી રીતે તમને આપણા હનુમાન દાદા વિશેની જે વાતો છે એ તમારા સુધી પહોંચાડશું. બધાને ખૂબ ભાવભર્યા જય સ્વામિનારાયણ.